રખેવાળ પ્લસની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। રખેવાળ પ્લસની આવૃત્તિ બોલતું રખેવાળમાં આપનું સ્વાગત છે। આજના સમાચારના પ્રાયોજક છે પટેલ ચા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં અનલોક 3 માં તસ્કરો સક્રિય, હાઈવે પરના 3 મકાનોના તાળા તૂટ્યા, લાખોનો મુદ્દામાલ ચોરી, તસ્કરો પલાયત। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા। થરાદમાં ટ્રેક્ટરને બચાવવા જતા ટ્રેલર અને 2 ઇકો વચ્ચે ટ્રિપલ અકસ્માત, સદભાગ્યે જાનહાની ટળી। આવતીકાલથી ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી મેઘ સવારી। સુત્રાપાડામાં 7, માગરોળમાં 4 ઇંચ, અમરેલી, સોરઠના જિલ્લાઓમાં મેઘમહેર। ગાંધીનગર સચિવાલય તથા સ્વર્ણિમ સંકુલના 30થી વધારે કર્મચારીને કોરોના, એકનું મોત, સરકારી કર્મીઓમાં ફફડાટ। અયોધ્યા રામ મંદિર શિલાન્યાસની સુરતમાં ઉજવણી, વરાછાના માનગઢ ચોકને શણગારાયો। ગુજરાત વિદ્યાપીઠની 6 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષા મોકૂફ, વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ હોવાથી નિર્ણય લેવાયો। યુપીએસસીની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ, આઈપીએસની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો। 2019માં દેશભરમાં 94મો ક્રમ મળતા આઈએસની જગ્યાએ આઈપીએસ કેડરમાં તક મેળવેલી। કચ્છમાં 3.6 અને 3.3, જ્યારે ભરૂચમાં 3.3નો ધરતીકંપ। આંચકો હળવો હોવાથી કોઈ નુકસાન નહીં। ખાવડાથી 35 કિમી દૂર પાકિસ્તાન સરહદ નજીક ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું। અયોધ્યામાં 4 તરફથી નાકાબંધી, આવતીકાલે 3 કલાક વડાપ્રધાન રોકાશે। આજે વર્ષો પછી હનુમાન ઘડીના વિશેષ પ્રતીકોની પૂજા કરાશે। મોદી પારિજાતનો છોડ રોપશે, યોગીએ કહ્યું, જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તે લોકો જ આવશે। યુપીએસસીનું પરિણામ જાહેર, 2019ની પરીક્ષામાં 829 ઉમેદવારોની પસંદગી। પ્રદીપસિંહ ટોપ રહ્યા, આઈએએસ અને આઈપીએસ સહિત 4 સર્વિસમાં એપોઇન્ટમેન્ટ થશે। જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના ઐતિહાસિક પગલાંને કાલે 1 વર્ષ પૂરું થશે। શ્રીનગરમાં આજથી 2 દિવસનો કર્ફ્યુ। બાગલાવાદી અને પાકિસ્તાન સમર્થિત ગ્રુપનો વાતાવરણ બગાડવાનો પ્રયત્ન। ભારતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ કેસ નોંધાયા। મુંબઈમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ, શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેડ સુધીના પાણી, ટ્રેન વ્યવહારને અસર, દુકાનો ઓફિસો બંધ, લોકોને ઘરમાં રહેવા સલાહ, હજુ ભારે વરસાદની ચેતવણી। કાશ્મીર મામલે ભારતે યુએનમાં કહ્યું, દુનિયા જાણે છે કે પાકિસ્તાન 40,000 આતંકીઓનો ગઢ અને આશ્રયસ્થાન, દરેક હુમલામાં મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા। અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આત્મઘાતી હુમલામાં 29ના જીવ ગયા। 18 કલાક ચાલેલી અથડામણમાં 3 આતંકવાદી મરાયા। WHOએ કહ્યું, કોરોનાની વેક્સિન તૈયાર કરવામાં ભારતની મુખ્ય ભૂમિકા, આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનું યોગદાન આપ્યું। અમેરિકન રાષ્ટ્રપતિની ટ્રમ્પે કહ્યું, 15 સપ્ટેમ્બર સુધી ટિકટોક ન વેચાયું તો અમેરિકામાં એપનો ઉપયોગ પણ પ્રતિબંધ મુકાશે। માઇક્રોસોફ્ટ સાથે ડીલ ચાલી રહી છે। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।